નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સ્વાગત કરું છું ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ અંગ્રેજી બોલવામાં આ ટોપિકની કેટલી અગત્યતા છે કેટલું ઇમ્પોર્ટન્સ છે એ તમને આજના આ લેક્ચર ઉપરથી ખબર પડશે એટલે જ આપણે એ ઉપર લખ્યું છે ઇંગ્લિશ નું ઈ પણ જો તમને નથી આવડતો

આજના લેક્ચરમાં જોવાના છીએ મિત્રો શરૂઆત કરીએ એના પહેલાં મસ્ત રીતે એક વખત આ વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન અવશ્ય દબાવી દેજો અને બીજું શું કહેવાનું તો હા ગમે તો શેર કરી દેજો અને એક કોમેન્ટ બોક્સમાં દિલડું મૂકી દેજો જેથી મને આનંદ થાય કે તમને પણ આપણા વિડીયોમાં મજા આવે છે રેડી તો શરૂઆત કરીએ મિત્રો સૌથી પહેલાં ઇમ્પેરેટિવ સેન્ટેન્સને સમજવાનું છે જો ઘણા આપણે ટેન્સિસ જોઈ ગયા બધી ઘણી બધી વસ્તુ જોઈ ગયા સબ્જેક્ટ હોય પછી ક્રિયાપદનું રૂપ હોય આમાં સબ્જેક્ટ આવે જ નહીં આમાં ક્રિયા કોણ કરે છે એ મહત્વનું નહીં ક્રિયા થાય છે એ મહત્વનું હોય જો હમણાં ટોપિક સમજો એટલે તમને ખબર પડી જશે પેલા તો ઇંગ્લિશ ફોર ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ હોય છે ચાર પ્રકારના સેન્ટેન્સીસ હોય એમાંનું એક પ્રકાર આપણે આજે જોવાના આગળના બીજા જે શું કહેવાય પ્રકાર છે એ તો આપણે ઓલરેડી જોઈ ગયા છે કે ટુરિસ્ટ એજન્ડા આપણું શું સેન્ટેન્સીસ બનાવતા શીખવાનું છે એમાં ડિક્લેરેટિવ સેન્ટેન્સીસ ઓલરેડી આપણે જોઈ ગયા છે ઇન્ટ્રોગેટિવ પ્રશ્ન પૂછવા માટેનું જોઈ ગયા છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસમેટરી સેન્ટેન્સીસ છે એ આપણે ભવિષ્યમાં ભણીશું પણ આ ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ છે એનો ખૂબ જ ઉપયોગી આપણા જીવનમાં છે અંગ્રેજી બોલવા તો એને આપણે સરખી રીતે જોઈ લઈએ સાહેબ અહીંયા લખ્યું છે કે આઈડેન્ટિફાઈ એન્ડ ડિફાઈન ફોર ટાઈપ ઓફ સેન્ટેન્સીસ આપણે બધા જે છે એને આપણે આજે નથી ભણવાના આજે આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસને ભણવાના છે એપ્લાય ધ પ્રોપર યુઝ ઓફ સેન્ટેન્સીસ ઇન સ્પોકન એન્ડ રિટન ફોર્મ હવે જે આજે આપણે ટોપિક શીખવાના છે એને પરફેક્ટ શીખી લ્યો કારણ કે ઈ ટોપિક ડગલેન પગલે જરૂર પડશે આપણે ઘરે આ વાક્યો આમ કહેવાય મિનિટે મિનિટે બોલીએ આપણે કહે પાણી લાવતો હે પછી એમ કહી દે કે જમી લ્યો તો અથવા તો દરવાજો બંધ કરતો ટીવી ચાલુ કરતો પંખો બંધ કરતો આ બધાની ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ કહેવાય સાહેબ બધી વસ્તુ હમણાં આવશે તમે ટૂંક સમયમાં જુઓ હવે વોટ ઇઝ અ સેન્ટેન્સ પેલા તો સેન્ટેન્સ હોય હું બીજું કઈ નહીં સાહેબ અલગ અલગ શબ્દો થી બનેલું એક વાક્ય ને સેન્ટેન્સ કહેવાય કહેવાય કે નો કે એને ઈજ કથા કરી છે કે આ સેન્ટેન્સ ઇઝ અ વર્ડ ઓફ અથવા તો અ ગ્રુપ ઓફ વર્ડ્સ ધેટ એક્સપ્રેસ અ કમ્પ્લીટ થોટ મતલબ કે આપડા મગજમાં જે વિચાર હોય એ વિચાર આપણે એક્સપ્રેસ કરીએ છે કોઈની સામે ઈટ ઇઝ કોલ સેન્ટેન્સ બીજી કઈ મહાતાકૂટ છે ને આ બધી એ કથા કરેલ છે સેન્ટેન્સ એટલે શું હવે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે શું તો કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ શું છે તો કે એન ઇમ્પેરેટિવ સેન્ટેન્સ ઇઝ અ સેન્ટેન્સ એ એવું સેન્ટેન્સ છે એવું વાક્ય છે ધેટ ગીવ્સ અ કમાન્ડ મતલબ કોઈ પણ પ્રકારનો કમાન્ડ આપવામાં મેક્સ અ રિક્વેસ્ટ મતલબ કે કોઈ પણ પ્રકારની રિક્વેસ્ટ કરવી હોય અથવા તો ઇશ્યુઝ એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ ઓર ઓફર્સ અ પ્રાઇઝ સોરી પીસ ઓફ એડવાઇઝ મતલબ કે નાનકડી એવી એડવાઇઝ કોઈને દેવી હોય તો એના માટે એવા બધા જે વાક્યો હોય ને એને ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ કહેવાય એક્ઝામ્પલ જો પ્લીઝ પાસ મી ધ પેન એટલે મહેરબાની કરો પેન પાસ કરો તો તો આપણે રિક્વેસ્ટ કરી પ્લીઝ તો આ એક સેન્ટેન્સનો પ્રકાર થયો આવા દરેક પ્રકારના સેન્ટેન્સીસ છે એની ભરપૂર પ્રેક્ટિસ આજના આ લેક્ચરમાં જોવાના છે તો અંત સુધી બન્યા રહેશો તો તમે પણ આવા સેન્ટેન્સીસ બોલતા થઈ જશો જાતા નહીં ઓકે જાતા નહીં ચલો એક લાઈક કરી દીધી છે સબસ્ક્રાઈબ ન કરી તો કરી દેજો ચલો હવે સૌથી પહેલા ત્રણ પ્રકારના સેન્ટેન્સીસ છે એમાં છે મતલબ કે સેન્ટેન્સ ઇમ્પેરેટિવમાં હકારે આવે નકાર આવે અને એક મહેરબાની કરીને આ બે એક જ વસ્તુ છે બીજું કઈ અઘરું છે નહીં હવે મતલબ હકાર વાક્ય રચના જો અત્યાર સુધી કાળ આવતા હતા તો કાળની વાક્ય રચના ક્યાંથી શરૂ થતી કરતાથી થતી કરતા પછી ક્રિયાપદ પછી કર્મ આવું બધું હું બોલતો તો પણ હવે અહીંયા તમે જુઓ તો જે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ હોય બરોબર એની વાક્ય રચના વાક્યની શરૂઆત ક્યાંથી થાય ક્રિયાપદના મૂળ રૂપથી કેવી રીતે બને હમણાં સમજાવું એની નકાર વાક્ય રચના કાં તો ડોન્ટ અથવા તો કાં તો ડુ નોટ થી થાય રેડી ડોન્ટ ને ડુ નોટ બે એક જ વસ્તુ અને આપણે કોઈને એમાં જો મહેરબાની શબ્દ એડ કરવો છે તો પ્લીઝ એડ કરી દો પ્લીઝ આ આની આગળ બે આગળ પ્લીઝ મૂકી દો જો 1 બાય 1 જોઈએ એટલે આપણને ખ્યાલ આવે પણ એની પહેલા હજી તમે જે આપણી 7000

સૌથી સિમ્પલમાં સિમ્પલ છે પહેલા આવે ક્રિયા કોઈ પણ પ્રકારની ક્રિયાપદનું કેવું રૂપ આવશે સાહેબ મૂળ રૂપ આવશે કેવું આવશે મૂળ રૂપ એના પછી શું આવશે ઓબ્જેક્ટ હવે સિમ્પલ વાક્ય છે તમને હું એક વાક્ય કહું એટલે તમને ખ્યાલ આવી જશે સિમ્પલ રીતે એક જ મિનિટ હા આપણે એમ કહીએ કે ભાઈ દરવાજો ખોલો દરવાજો ખોલો હવે આમાં કોણ ખોલે છે અને શું કાંઈ ની કાંઈ ખબર પડે પણ હવે આમાં ક્રિયા શું થાય છે ખોલવાની તો ખોલવાને પેલા મૂકી દયો ઓપન શું આવશે ઓપન હવે કોને કે છે દરવાજો તો ઓપન ઓપન ધ ધ ડોર ડોર પાણી 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 પીવો 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 વાક્ય જોજો પીવું એટલે શું થાય ક્રિયાપદ તો સીધું પેલા તો આવશે ડ્રિંક પછી પાણી એટલે વોટર ડ્રિંક વોટર પાણી પીવો મને દસ રૂપિયા આપો મને દસ રૂપિયા તો આપવું એટલે ગીવ સૌથી પેલા ક્રિયાપદ જ મૂકવાનું ગીવ મી સિમ્પલ કોઈ ક્રિયાપદ આ વસ્તુને ધ્યાન રાખજો જો મારી બોટલ આપો સિમ્પલ વસ્તુ છે આવું વાક્ય હોય મારી બોટલ આપો તો મેન ક્રિયા જો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ નું વાક્ય પેલા ક્રિયાપદ મૂકવાનું આપો એટલે શું થાય સિમ્પલ વસ્તુ છે અને મૂળ રૂપ જ મૂકવાનું આપવું પેલા જો ક્રિયાપદ આવડવું જો પછી સાહેબ ક્રિયાપદ એનું આવડે તો પછી ભેગું ન થાય મતલબ ક્રિયાપદ નું લિસ્ટ તમારી પાસે નથી તો લઈ લેજો આપણી વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ પર પડેલું છે ત્યાંથી તમે પ્રિન્ટ કઢાવી શકો છો ને વાંચવા માંડજો ગીવ મારી બોટલ એટલે કે માય બોટલ શું થશે માય બોટલ ચલો દરવાજો બંધ કરો બંધ કરવાને શું કહેવાય ક્લોઝ અથવા તો શટ બે વસ્તુ કહી શકો બરોબર છે ક્લોઝ ધ ડોર ક્લોઝ ધ ડોર

તો અહીંયા વિચારો એટલે શું થાય થિંક ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું થિંક અબાઉટ થિંક અબાઉટ કોના વિશે વિશે એટલે અબાઉટ થાય અને નિરાલી એટલે પછી અબાઉટ નિરાલી નિરાલી વિશે વિચારો નહીં ભેગું થાય કેટલા ક્રિયાપદ હું એમ કહું આ તમે સ્વીકારો એક્સેપ્ટ ધીસ કપડા ખરીદો બાય ક્લોથ્સ આ કાર વેચી નાખો સેલ ધીસ કાર મારા ઘરે આવો કમ એટ માય હોમ ગાર્ડનમાં જાઓ ગો ટુ ધ ગાર્ડન સિમ્પલ વસ્તુ છે મતલબ જે કોઈ પણ પ્રકારના આવા વાક્ય હોય કે જેમાં આપણે કોઈને સીધો આદેશ આપીએ છીએ કોઈને કમાન્ડ આપીએ છીએ કોઈને રિક્વેસ્ટ વાળા એ તમામ પ્રકારના સેન્ટેન્સીસ આ જ રીતે બને છે તો આવડવું જોઈએ અંગ્રેજીમાં લખો તો રાઈટ ઇન ઇંગ્લિશ અંગ્રેજીમાં બોલો સ્પીક ઇન ઇંગ્લિશ ગુજરાતીમાં બોલો સ્પીક ઇન ગુજરાતી ચાઈનામાં બોલો ચાઈનીઝમાં બોલો

પછી નોટ અને પછી ક્રિયાપદ નું કેવું રૂપ છે મૂળ રૂપ ડોન્ટ ફોરગેટ ટુ સ્વિચ ઓફ ધ લાઈટ આમાં બે ક્રિયા છે બંધ કરવાનું ભૂલશો ને એટલે ક્રિયાપદની ની વચ્ચે ટુ મૂકી દેવું પડે ખાધા પછી તરવું નહીં તો ડોન્ટ સ્વિમ તરવું નહીં આફ્ટર ઈટિંગ ખાધા પછી દરવાજો બંધ કરવો નહીં ડોન્ટ ક્લોઝ ધ ડોર અંગ્રેજીમાં બોલવું નહીં ડોન્ટ સ્પીક ઇન ઇંગ્લિશ ગુજરાતીમાં બોલવું નહીં ડોન્ટ સ્પીક ઇન ગુજરાતી બરોબર છે અવાજ કરવો નહીં ડોન્ટ મેક નોઈઝ કપડાં ખરીદવા નહીં ડોન્ટ બાય ક્લોથ્સ પાણીપુરી ખાવી નહીં ડોન્ટ બાય સોરી ડોન્ટ ઇટ પાણીપુરી તો સિમ્પલ છે કોઈ પણ વસ્તુ કોઈને કરવા ના પાડવી તો આના માટે આ તમે કહી શકો છો એના પછી ગુજરાતી બોલશો નહીં ડોન્ટ સ્પીક ગુજરાતી સિમ્પલ છે ડોન્ટ આગળ મૂકવા નહીં કીધું હોય ત્યારે હવે આપણે મહેરબાની શબ્દ એડ કરવો છે તો એના માટે સાહેબ પ્લીઝ એડ કરી દેવાનો આ બીજું કાંઈ નથી હું એમ કહું કૃપા કરીને મહેરબાની કરીને બે એક જ વસ્તુ થાય કે ન થાય હમ તો કૃપા કરીને મને જવા દો એટલે ભાઈ મહેરબાની કરીને હવે મને જવા દો ને ભૂખ લાગી અને ઘરે એલા ભાઈ પેટમાં ઉંદેડા બોલે તો પ્લીઝ અલવ મી ટુ ગો અથવા તો પછી કઈ કૃપા કરીને તે લખો તે ને લખો તો પ્લીઝ રાઈટ ઇટ ડાઉન પછી કૃપા કરીને નજીકથી જુઓ પ્લીઝ વોચ ક્લોઝલી કૃપા કરીને ટીવી ચાલુ કરો પ્લીઝ સ્વિચ ઓન ધ લાઇ ટીવી પ્લીઝ લાઇટ બંધ કરો મહેરબાની કરીને લાઈટ બંધ કરો તો પ્લીઝ સ્વિચ ઓન ધ લાઇટ સિમ્પલ વસ્તુ મહેરબાની કરીને ગાડી ધીમી ચલાવો પ્લીઝ ડ્રાઈવ અ કાર સ્લોલી સિમ્પલ વસ્તુ છે ગમે વસ્તુ છે એ આ રીતે તમે મહેરબાની કરીને

હસવાનું બંધ કરો તો સ્ટોપ લાફિંગ કૃપા કરીને લડવાનું બંધ કરો પ્લીઝ સ્ટોપ ફાઇટિંગ દરવાજો બંધ ન કરો ડોન્ટ શટ ધ ડોર ડોન્ટ શટ ડોર કૃપા કરીને કંઈક કહો પ્લીઝ સે સમથિંગ પ્લીઝ સે સમથિંગ તે યાદ રાખો રિમેમ્બર ધેટ આમાં કોઈ કરતાં ફરતા આવતું નથી ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એને કહેવાય તમારું વોલેટ ખોલો ઓપન યોર વોલેટ તમારું વોલેટ ખોલો તો ઓપન યોર વોલેટ કૃપા કરીને દરવાજો ખોલો પ્લીઝ ઓપન ધ ડોર કૃપા કરીને તે ફરીથી કરો પ્લીઝ ડુ એ ધેટ અગેન પ્લીઝ ડુ ધેટ અગેન કૃપા કરીને તે ઝડપથી કરો પ્લીઝ ડુ ઇટ ક્વિકલી ઝડપથી કરો આલો કૃપા કરીને આ તરફ આવો પ્લીઝ કમ ધીસ વે કે આ બાજુ આવો આ બાજુ તો પ્લીઝ કમ ધીસ વે આ રીતે કરી શકો છો ચલો હવે બીજા બે ટોપિક લેટ અને લેટ્સ હવે લેટ અને માં શું તફાવત છે પેલા નાનકડી એવી ઇન્ફોર્મેશન લેટ છે ને સાહેબ લેટથી આપણે કોઈને વિનંતી કરતા ભાઈ મને આ કામ કરવા દો એટલે મને વાંચવા દો ને મને રમવા દો ને મને ઘરે જવા દો ને હે તેઓને કમ્પ્યુટર ખરીદવા દો ને તેઓને ગાડી ચલાવવા દો ને તેને વાંચવા દો ને તેને ઘરે જવા દો ને તેને રોવા દો ને તેને કપડાં ખરીદવા દો ને

તો સૌથી પહેલા એની સાહેબ વાક્ય રચના કેવી હોય છે સૌથી પહેલા હોય છે લેટ એના પછી ઓબ્જેક્ટિવ પ્રોનાઉન હવે જો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ ના આવું બધું તમે સાંભળે સબ્જેક્ટ કોને કહેવાય કરતા મતલબ કે હું વાંચું છું તો આય કરતા થયો તેવો વાંચે છે તો ધેય કરતા થયો તેણી વાંચે છે તો તે શી કરતા થઈ તે વાંચે છે તો હી કરતા થયો રમેશ વાંચે છે તો રમેશ કરતા થયો તો મતલબ આ બધાને કરતા જ પણ જ્યારે લેટ વાળા વાક્ય હું એમ કહું કે મને વાંચવા દ્યો તો હું નથી ક્રિયા કરતો હું તો તમને કહું છું મને આ ક્રિયા કરવા દઉં હું ક્યાં ક્રિયા કરું ત્યારે મને વાંચવા દો તો ત્યારે હું કરતા નથી હું ઓબ્જેક્ટ છું તો મતલબ મને હું મારું કહું છું તો આય હોય ને આય એનું શું થઈ જાય મી થઈ જાય આ યાદ રાખવું પડે વી છે તો એનું અસ થઈ જાય યુ છે તો એનું યુ જ રહે હી છે તો એનું હિમ થઈ જાય સી છે તો એનું હર થઈ જાય ધ્યેય છે તો એનું ધ્યેય થઈ અધ્યમ થઈ જાય આ એના આ સબ્જેક્ટિવ છે આ એના ઓબ્જેક્ટ છે

ઓબ્જેક્ટિવ પ્રોનાઉન શું થાય ધેમ તેણીને ને વાંચવા જો તેણી ઓબ્જેક્ટિવ પ્રોનાઉન હર એ પેલા ખબર હોવી જોઈએ તો જો આ વાક્ય રચના આપેલી છે હવે આગળ જો એના વાક્ય આપણે બનાવીએ એની પેલા આખે આખો કોર્સ તમારે જે બુસ્ટર ડોઝના કોર્સ તમે અમુક સેન્ટેન્સ અમુક લેક્ચર જોયા હશે મતલબ કે તમને આપણા યુટ્યુબ પર થોડાક લેક્ચર મૂકેલ પણ આખો સંપૂર્ણ કોર્સ તમારે જોતો હોય તો એના માટે આપણો બુસ્ટર સ્પોકન ઇંગ્લિશનો કોર્સ વિજય નાક્યા ગુરુ ગુજ્જુ નામની એપ્લિકેશન ઉપરથી ડાઉનલોડ કરી લો ત્યાંથી તમને આ સંપૂર્ણ કોર્સ મળી જશે ફક્ત ને ફક્ત ચૌદસો ને નવ્વાણું રૂપિયામાં એક વર્ષનો કોર્સ છે બરાબર છે અને વધારે ઇન્ફોર્મેશન માટે તમે નંબર આપેલો છે નંબરનો કોન્ટેક કરી અને વધુ માહિતી મેળવી શકો છો દર શુક્રવારે એક લાઈવ લેક્ચર હશે એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત છે દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ સાત હજાર પ્લસ સેન્ટીન્સની બુક છે એ પણ અહીંયા તમને ફ્રી ઓફ કોસ્ટમાં મળશે તો અત્યારે જ આ તમે કોન્ટેક કરી શકો છો ચલો હવે વાળું આપણે થોડીક પ્રેક્ટિસ કરી લઈએ અમને ભણવા દો હવે અમને એટલે શું થાય વી વી નું શું થાય અસ તો લેટ મૂકવાનું એના પછી અસ લેટ અસ પછી ક્રિયાપદનું મૂળરૂપ જે વાક્ય રચના છે પેલા લેટ મૂકવાનું પછી ઓબ્જેક્ટિવ પ્રોનાઉન અને પછી ક્રિયાપદનું મૂળરૂપ નવો ટોપિક છે એટલે એટલે પ્રેક્ટિસ કરશો ઓમેટિક ખબર પડી જશે લેટ અસ સ્ટડી અમને વાંચવા દો મને શું વા્યો લેટ મી સ્લીપ મને ભાગવા દો તો લેટ ધેમ સોરી તેને ભાગવા દો તો લેટ ધેમ રન મને અંગ્રેજી બોલવા દો લેટ મી સ્પીક ઇંગ્લિશ મને પાણી પીવા દો લેટ મી ડ્રિંક વોટર મને રોટલી ખાવા દો લેટ મી ઈટ ચપાતી મને ટીવી જોવા દો લેટ મી વોચ ટીવી તો આ રીતે વાક્ય બનશે ચલો હવે રાહુલને રમવા દો તો લેટ રાહુલ પ્લે એમાં જો રાહુલ નું કાંઈ ન થાય તો લેટ રાહુલ પ્લે એના પછી પાછું એની જ વાક્ય મને ખાવા દે નથી ભાઈ મને ખાવા દે ને ભાઈ ભૂખ લાગી છે તો લેટ મી ઈટ મારી સાથે સાથે વાક્યનો આન્સર દેતા જજો મને રમવા દો તો મને એટલે તો મી થશે લેટ મી પ્લે લેટ મી પ્લે એટલે મને રમવા દો તેણીને કપડાં ધોવા દો હવે તેણી એટલે શી શીનું હર તો લેટ હર વોશ ક્લોથ લેટ હર વોશ ક્લોથ વોશ એટલે ધોવું અને ક્લોથ એટલે કપડાં તેને જવા દો તો શું થશે લેટ હિમ ગો લેટ હિમ ગો એટલે તેઓને જવા દો હવે એવું લેટ્સ હવે જો લેટ્સ નો મિનિંગ ક્યાં થાય ખબર મતલબ કે કોઈને સજેશન આપવા માટે મતલબ કે તો આપણે ઘણી વાર એમ કહેતા હોય કે ચાલો ક્રિકેટ રમીએ તો એક સજેશન આપ્યું ચાલો અમદાવાદ જોઈએ તો એક સજેશન આપ્યું મતલબ કે કોઈ પણ પ્રકારની કોઈને એમ કહે છે કે ભાઈ આમ કરીએ જ્યારે આવું આપણે બોલતા જો ચાલો કોઈ કામ કરીએ ત્યારે ચાલો ક્રિકેટ રમીએ ચાલો મૂવી જોવા જોઈએ ચાલો આજે વાંચીએ ચાલો અંગ્રેજીમાં બોલીએ ચાલો આજે ઘરે જઈએ ચાલો આપણે વિડીયોને લાઇક કરીએ ચાલો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરીએ ચાલો આજે વિડીયોને શેર કરીએ એટલે આ બધું કરજો પાછા કીધું હે તો રેડી તો જ્યારે કોઈ પણ પ્રકારનું કામ કરવાનું આમાં જો ઓબ્જેક્ટ બોલજો કાંઈ ન આવે લેટ્સ પછી સીધું ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું થશે લેટ્સ ચાલો ચાલો અભ્યાસ કરીએ તો ચાલો જોજો લેટ અને લેટ્સ બે માં હું ફેરથી હું તમને કહું મને વાંચવા દે તો લેટ મી રીડ અને ચાલો વાંચીએ તો લેટ સ્પીડ આ બેમાં આટલો ફેર છે જ્યારે કોઈ વ્યક્તિ રિક્વેસ્ટ કરે છે મને વાંચવા દેને મને ઘરે જવા દેને મને અંગ્રેજી બોલવા દેને તો આ એક રિક્વેસ્ટ કરે તો એમાં ખાલી લેટ પણ હું સજેશન આપું હાલોને ક્રિકેટ રમીએ હાલોને ગરબા રમીએ હાલોને ક્રિકેટ મતલબ કે જે કાં પણ છે તો હાલો બધાને લઈને આપણે કામ કરવું હોય ત્યારે લેટ્સ આટલું ધ્યાન રાખજો

ચાલો મોબાઈલ ખરીદીએ લેટ્સ બાય અ મોબાઈલ ચાલો કપડા ખરીદીએ લેટ્સ બાય ક્લોથ સિમ્પલ વસ્તુ છે રેડી તેના ઘરે જઈએ ચાલો એના ઘરે જઈએ લેટ્સ ગો એટ હિઝ હોમ લેટ્સ ગો એટ હિઝ હોમ આગળ વધીએ એની પહેલા વોકેબ્યુલરી આપણી પાસે હોય તો આવા સેન્ટેન્સીસ બોલવામાં સાહેબ કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તો એના માટેની જેમ 7000 પ્લસ સેન્ટેન્સીસની બુક છે એવી જ રીતે 3000 થી પ્લસ વધારે જે શબ્દ ભંડોળ છે એ આપણે આ બુકમાં આવરી છે અને ગુજરાતી ઉચ્ચાર અને અર્થ સાથે તો મિત્રો હજી સુધી તમે પરચેસ કરી લેજો નવ્વાણું પ્રાઇસ છે સેમ આ ક્યુઆર કોડને સ્કેન કરી એમાં નવ્વાણું રૂપિયા ટ્રાન્સફર કરી એ પેમેન્ટનો સ્ક્રીનશોટ તમે આ નંબર ઉપર મોકલી દેશો એટલે આ બુક છે એ તમને પીડીએફ સ્વરૂપમાં મળી જશે પ્રિન્ટ પણ કઢાવી શકશો અથવા તો વિજય નાખિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો અને એમાંથી પણ તમે આ વસ્તુને ખરીદી શકો છો ઓકે ચલો હવે હવે થોડીક પ્રેક્ટિસ કરીએ મદદ કરીએ તો એના પછી ચાલો બજારમાં જઈએ તો ચાલો એટલે પેલા લેટ્સ કહી દેવાનું છે લેટ્સ ગો ટુ માર્કેટ એના પછી ચાલો તેને અનુસરી અનુસરી એટલે ફોલો તો લેટ્સ ફોલો હિમ લેટ્સ ફોલો હિમ ચાલો ભગવાનની પૂજા કરીએ

ઇંગ્લિશમાં ઇમ્પ્રુવમેન્ટ થશે થશે ને થશે તો એના માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે અથવા તો તમને આપણી વોટ્સઅપ ચેનલ તેમજ ટેલિગ્રામ ચેનલ પરથી પણ આ ચેનલની લિંક મળી જશે તો ત્યાંથી તમે જોડાઈ શકો છો અને રોજે એક સ્ટોરી સાંભળશો તો તમારો અંગ્રેજી ઇમ્પ્રુવ થશે સાથે સાથે વોટ્સઅપમાં જોડાવું કેમ ચેનલમાં તો આ નંબર આપેલો છે અથવા તો વોટ્સઅપ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે આ નંબર ઉપર મેસેજ કરશો એટલે હાઈ કરીને એક મેસેજ આવશે સોરી તમે કરશો એટલે એ લિંક આવશે લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેવાનું એટલે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો તેમજ ટેલિગ્રામ છે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ અને ઇન્સ્ટાગ્રામ પર તમે ફોલો નથી કરતા તો વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ફોલો કરી દેજો જેથી કરી અને તમને પલે પલની ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે તો મિત્રો આજનું આ લેક્ચર કેવો લાગ્યો બે શબ્દ બધાય જેટલા પણ જોઈ રહ્યા છે એને આપણે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે લેક્ચર વિશે તમારે બે વાક્ય અથવા તો 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 હોય એક એક લાલ દિલડું છે રેડી આ વસ્તુ કરી દેજો અને કરશો તો મને આનંદ થશે અને તમારા માટે નવા નવા આવા વિડીયો બનાવતો રહીશ જેથી તમને પણ ઘણો બધો આનંદ થશે શીખવા મળશે મિત્રો નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા